माता पिता माटे चेतवणी रूप किस्सो सामे आवी रह्यो छे। वधु पड़ती मोबाइल गेम बाळको माटे खतरनाक बनी शके छे। मोबाइल अने हिंसात्मक गेमना वळगणथी बाळकोमां मानसिक रोगनुं प्रमाण वधी रह्युं छे। मानसिक रोगनी सारवार लेवा आवता दर्दीओमां 70% बाळको छे। बाळको कोरोना काळमां मोबाइल लतनो भोग बनी रह्या छे। मोबाइल कम्प्यूटर अने लेपटॉपनो सतत वपराश वधी रह्यो छे। बाळको कलाको सुधी फ्री फायर, फोर्टनाइट, पबजी, मिली मिलेटिया जेवी गेम्स रम्या करे छे। बाळको द्वारा हिंसात्मक वर्तणूक वधारती गेम रमवा माटेनुं चलण सतत वधी रह्युं छे। हिंसात्मक गेमना कारणे बाळकोमां मनोविकृत वर्तन अने समाज विरोधी वर्तनની समस्या ઉદ્ભવી રહી છે। ગેમ્સની લતને કારણે બાળકોમાં નકારાત્મક વર્તણૂક પણ જોવા મળી રહી છે। આજ વિષય પર કરીશું ચર્ચા અને આપણી સાથે જોડાયા છે સિનિયર સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી। ડોક્ટર પ્રશાંત, ખૂબ ખૂબ સ્વાગત છે આજની ચર્ચામાં। આમ દરેક વાલીને સ્પર્શતો આજનો મુદ્દો છે, આજે મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છે। મોબાઈલ એટલે હાથવગી દુનિયા, અને આ બાળકોના હાથમાં જે આપી દેવાય છે દુનિયા, તે ક્યાંક ને ક્યાંક બાળકો માટે હવે લત પુરવાર થઈ રહી છે, ખતરનાક પુરવાર થઈ રહી છે। એબ્સોલ્યુટલી, અત્યારે કદાચ સૌથી વધારે ગંભીર એડિક્શન જો કોઈ હોય તો સ્ક્રીનનું એડિક્શન છે। એટલે સ્ક્રીન એડિક્શન બાળકોમાં એટલું બધું ખતરનાક હદે વધી ગયું છે। આમ તો ઓવરઓલ ભારતના આંકડા આપણે જોઈએ તો જે સ્ક્રીન ટાઈમના આંકડા છે પણ બહુ ભયજનક છે, કારણ કે પ્રી કોરોના પહેલા જે એવરેજ સરેરાશ ભારતીય સ્ક્રીન ટાઈમ જે 3 થી 3.5 કલાક જેવો હતો રોજનો, એ લગભગ ડબલથી વધી ગયો છે અત્યારે। એટલે આપણે સમજી શકીએ કે ભાઈ કોરોના કાળમાં સ્ક્રીનનો ઉપયોગ વધ્યો છે, એના કારણે આ બધું થઈ શકે। પણ અત્યારે એ ઉપયોગ વધ્યો એ હવે એડિક્શનના સ્વરૂપમાં બાળકોમાં જોઈ શકાય છે। બાળકો સ્ક્રીન વગર રહી શકતા નથી। તમે જો મોબાઈલ એની પાસેથી લઈ લો તો ભયંકર ચીડિયાપણું બતાવે છે, ગુસ્સો કરે છે, કદાચ મારામારી કરે, હિંસા પર ઉતરી આવે છે। હમણાં જ આપણે થોડા દિવસ પહેલા કિસ્સો જોયો કે સુરતમાં 16-17 વર્ષના એક છોકરાએ મોબાઈલ લઈ લેતા એના ફાધરનું ગળું દબાવ્યું અને એની હત્યા કરી નાખી। એ પછી આના દિવસે જ બીજો એક કિસ્સો એવો પણ ગુજરાતમાં આવ્યો હતો કે એક છોકરી કે છોકરા પાસેથી, મને એક્ઝેક્ટ અત્યારે યાદ નથી, પણ એની પાસે લઈ લીધો એટલે એને આત્મહત્યા કરી લીધી। એટલે આ બધા એટલા ગંભીર મુદ્દાઓ છે કે જેના પર આપણું ધ્યાન જવું જોઈએ। અને અત્યારે લગભગ દરેક ઘરમાં બાળકો તમે જોશો તો નાની ઉંમરથી સ્ક્રીન ઉપર જ હોય છે, અને એ સ્ક્રીન ઉપર મોટા ભાગના જે બાળકો છે એ કાં તો સોશિયલ મીડિયા પર હોય છે અથવા તો એ લોકો આવી કોઈ વિડીયો ગેમ રમતા હોય છે, મોબાઈલ ગેમ રમતા હોય છે। એટલે એ ખરેખર ચિંતાજનક છે। પ્રશાંતભાઈ, ખાસ કરીને કોરોનાના આ સમયમાં જે જ્યારથી આ મહામારી આપણા દેશમાં પ્રવેશી છે ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે શિક્ષણ ઓનલાઈન થઈ ગયું, કારણ કે એ ફરજિયાત હતું। ઓનલાઈન શિક્ષણ માટે બાળકોને મોબાઈલ આપવામાં આવ્યા, અને તમે કહી રહ્યા છો કે હવે તો એ વળગણની જેમ બાળકો સાથે લાગી ગયો છે મોબાઈલ। આ જે લત સતત વધતી જઈ રહી છે, માનસિક રોગનું પણ પ્રમાણ બાળકોમાં વધી રહ્યું છે, આપની પાસે ઘણા બધા કિસ્સા આવતા હશે, તેને લઈને પણ જાણવા માંગીશું આપની પાસેથી। એટલે અત્યારે એવા કિસ્સા આવે છે કે બાળકો જે છે એ મોબાઈલ થી દૂર રહી શકતા જ નથી। તમારે ચેક કરવું હોય તો 10-15 મિનિટ ખાલી બાળક રમતું હોય એ વખતે વચ્ચેથી મોબાઈલ લઈને તમે જોજો તો એને એવું નથી કે કઈ વાંધો નહીં મને ચાલશે એવું નથી હોતું, એને ભયંકર એના બિહેવિયરમાં ચેન્જીસ આવી જશે, અને તમે એને 1/2 કલાક પણ એનાથી દૂર નહીં રાખી શકો। આ એક બહુ ભયંકર બાબત હું જોઈ રહ્યો છું। એના કારણે ચીડિયાપણું, મેં કહ્યું તેમ, ડિપ્રેશન જોવા મળે છે, એન્ઝાયટી જોવા મળે છે, એ લોકોના ભણવામાં બાળકોના અભ્યાસમાં ખૂબ નકારાત્મક અસરો થઈ છે, એ લોકોના પરિણામ પર અસરો ખરાબ થઈ છે। એ ઉપરાંત એ લોકો રાત્રે જાગતા થયા છે એટલે ઊંઘવા જાગવાનું પ્રમાણ જે છે બદલાઈ ગયું છે। એની સાથે સાથે એ લોકોમાં સોશિયલ વિથડ્રોઅલ એટલે કે બીજા લોકોને નહીં મળવાનું વલણ વધી ગયું છે। જો ઘરમાં કોઈ આવે તો એની સાથે વાત નહીં કરવાની પણ પોતાના જ રૂમમાં ભરાઈ રહેવાનું અને માત્ર ને માત્ર મોબાઈલ પર પોતાની ગેમ રમ્યા કરવાની, આ પ્રકારનું વર્તન જોવા મળે છે। એ લોકો જ્યારે ઓનલાઈન શિક્ષણની વાત આપણે કરીએ છીએ ત્યારે પણ ઘણા બધા કિસ્સા મેં એવા જોયા છે કે સ્ક્રીન ઉપર ભલે ક્લાસ ચાલતો હોય પણ એ લોકો ત્યાં આગળ વિડીયો પોતાનો મ્યુટ કરીને કે વિડીયો બંધ કરીને અથવા તો ઓડિયો બંધ કરીને એ લોકો પોતાની જે ગેમ રમતા હોય રમવા માંડે,
પહેલા તેની પ્રેઝન્સ પૂરાઈ જાય, પછી પોતાને જે કરવું હોય તે કરે. આ પ્રકારનું વર્તન પણ જોવા મળ્યું છે. ઘણી બધી વખત એવું બન્યું છે કે આ છોકરાઓ એટલા બધા ગુસ્સે થઈ જાય છે કે ઘરમાં વસ્તુઓની તોડફોડ કરી નાખે છે, અને માતા પિતા સાથે એક પ્રકારની દૂરી, એ લોકોનું ડિસ્ટન્સ ધીરે ધીરે વધતું જાય છે. ગુસ્સો આવે તો પોતાના નાના ભાઈ બહેન ને મારે પણ છે, આવું પણ જોવા મળ્યું છે. એટલે આ વર્તન જે છે ખરેખર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ડોક્ટર, જે રીતે સ્ક્રીન એડિક્શન સતત બાળકોમાં વધી રહ્યું છે, તેમાં પણ તે લોકો જે ગેમ્સ રમતા હોય છે તે આજકાલ ખૂબ જ હિંસાત્મક ગેમ બાળકો રમતા જોવા મળી રહ્યા છે. આના કારણે કેટલું નુકસાન બાળકોને પહોંચી શકે છે, માનસિક પરિસ્થિતિ, વર્તનને પણ તમે જે રીતે વાત કરી રહ્યા છો, આને રોકવા માટે પણ શું કરી શકાય તે પણ આપની પાસેથી ખાસ તો જાણવા માંગીશું. આપણે આને બે ભાગમાં વાત કરીએ. પહેલા તો એ છે કે આ કેવી રીતે બાળ માનસ પર અસર કરે છે. તમે જુઓ કે મોટા ભાગની જે ગેમ છે એમાં સામે વાળાને મારીને, દુશ્મનને મારીને પોઈન્ટ્સ મળે છે. એટલે જ્યાં મારું એટલે હિંસા તો આવે આવે ના આવે, ગન હોય કે બીજું કોઈ હથિયાર હોય, એનાથી કોઈ બ્લડ શેડ પડતો દેખાય, લોહી પડતું દેખાય, પછી પોઈન્ટ્સ મળે, પછી આગળ વધે, એમ એમ કરતા કરતા બાળકને એક અચીવમેન્ટ નું મોટેશન વધતું જાય છે. એટલે એને પોઈન્ટ્સ મળે છે, પુરસ્કાર છે એકચ્યુઅલી. અને બધા બાળકો એકબીજા સાથે ધારો કે કોમન રમતા હોય, ગેમ રમતા હોય, તો એકબીજા સાથે હરીફાઈમાં ઉતરે છે, એ બહુ સ્વાભાવિક છે. અને એટલા માટે એ જે બ્લડશેડ અથવા તો જે મારવાની વાત છે, હિંસાની વાત છે, એની સાથે પેલા પોઈન્ટ્સ એટલે કે પુરસ્કાર જોડાઈ જાય છે. એટલે મારવું અને એની સાથે વખાણ, આ બે બાબતો જોડાઈ જાય છે. એટલે બાળકના મનમાં આનું કન્ડિશનિંગ થઈ જાય છે, અને એના કારણે હંમેશા એને કંઈ ને કંઈ મેળવવા માટેનું એનું સતત પ્લેઝરેબલ એક્ટિવિટી જે છે, સતત સ્ટિમ્યુલસ વાળી એટલે કે સતત ઉત્તેજના આપતી જે એક પ્રવૃત્તિ છે એ છે આ ગેમ. અને એના કારણે એનું મન જે છે ધીરે 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 હિંસા બાજુ જ વળી જાય છે. તમે જુઓ કે આ રીતે વળેલું જે બાળ માણસ છે એ પછી એના ઓફલાઈન એટલે ઓફસ્ક્રીન જે કંઈ પણ બિહેવિયર હોય એમાં પણ એના મનમાં પેલી હિંસા ચાલુ રહે છે. મેં ઘણા કેસ એવા જોયા છે કે રાત્રે ઊંઘમાં પણ મારવાની વાતો કરે, બોલે, ગમે તેમ બાળકો બોલે છે, અથવા ઊંઘમાં પણ ગુસ્સો કરે છે. આવું પણ આપણને જોવા મળે, આવા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. એટલે આ મારવાની વાત છે એ એની સાથે જે આપણે અચીવમેન્ટને જોડી દીધું છે આ ગેમની, બહુ ગેમ જે છે બહુ સાયકોલોજીકલી ડિઝાઇન કરવામાં આવે છે કે એની જોડે વ્યક્તિ જોડાઈ જ રહે. કારણ કે આક્રમકતા જે છે માણસની મૂળભૂત વૃત્તિ છે, આ મૂળભૂત બેઝિક ઇન્સ્ટિંક જે છે એની સાથે આ અચીવમેન્ટનું કનેક્શન કરવામાં આવ્યું છે, અને એટલા માટે એ લોકોને ખૂબ આનંદ એમાં આવતો હોય છે. હા, એ વસ્તુ અહીંયા ચોક્કસ છે કે કેટલીક ગેમ્સ એવી છે કે જેનાથી એ લોકોની એક્યુરેસી વધે છે. બધી જ ગેમ ખરાબ છે એવું નથી, પણ હિંસાત્મક ગેમની જ હું અહીંયા વાત કરું છું. પણ કેટલીક ગેમ એવી છે કે જેમાં એ લોકોનું લોજિક વધે છે, એક્યુરેસી વધે છે, ફોકસ એટેન્શન વધે છે, આવી છે. પણ બાળકો મોટેભાગે એવી ગેમ્સ પસંદ કરતા નથી, મોટેભાગે હિંસાત્મક જ પસંદ કરે છે. અને વાત રહી આ લોકોને આમાંથી દૂર કરવાની, તો એના માટે માતા પિતાએ એવા પ્રયત્ન ચોક્કસ કરવા જોઈએ કે બાળકને ભલે ગમે તેટલી જીદ કરે, જરૂર વગર એને નાની ઉંમરમાં મોબાઈલ આપી દેવાની ભૂલ ન કરવી જોઈએ. કારણ કે આમ પણ એ સ્ક્રીન ઉપર ઘણું બધું ભણે છે, એ લેપટોપ પર ભણે છે, ઘણું બધું ભણે છે, પણ જ્યારે મોબાઈલ હાથમાં આવે છે ત્યારે લેપટોપ કરતા અલગ બાબત છે, એ હેન્ડી થઈ જાય છે. જેમ તમે વાત કરી કે એ હાથમાં વિશ્વ આવી જાય છે, એટલે એ ગમે તે જગ્યાએ જઈને એક ગેમ રમે છે. પહેલી વાત તો આ છે. બીજી વાત એ છે કે તમારે સમય નક્કી કરવો જ પડે. હમણાં જ ન્યૂઝ આવે છે કે ચાઇનાએ પણ એના એના જે સ્ક્રીન ટાઈમ છે બાળકો માટે રિસ્ટ્રિક્ટ કરી દીધો છે. એટલે આવું સોર્સથી પણ થઈ શકે, ગવર્મેન્ટ પણ એની પર નિયંત્રણ લાવી શકે, એ પણ ખૂબ જરૂરી છે. માતા પિતાએ બાળકો સાથે વાતચીત કરવી જોઈએ, કોમ્યુનિકેશન ક્લિયર રાખવું જોઈએ, એમને હૂંફ અને પ્રેમથી રાખવા ખૂબ જરૂરી છે. જો માતા પિતાને બાળક વચ્ચેનું અંતર વધતું જાય તો બાળકો જે છે વિમુખ થઈને ધીરે ધીરે આવી કોઈ લત ઉપર પહોંચી જાય છે. બરાબર એવી જ આદત છે જેવી ડ્રગ એડિક્ટને આદત પડે છે, અને એના ઉપર પણ સંશોધન થયેલા છે. એટલે આ બહુ જ અલાર્મિંગ સિચ્યુએશન છે, આપણે એના માટે જાગૃત રહેવું પડશે. અને માતા પિતાએ પણ ખરેખર કાઉન્સેલિંગ લેવાની જરૂર છે. બાળકોને તો છે જ, પણ માતા પિતાએ પણ સમજવું પડશે કે આવા બાળકો સાથે કેવી રીતે ડીલ કરવું. જો બાળકની પાસેથી મોબાઈલ લઈને એને મારવામાં આવે કે ગુસ્સો કરવામાં આવે તો એ કોઈ સમસ્યાનું સમાધાન નથી, એનાથી એ વધારે પરિસ્થિતિ વણસે છે અને મુશ્કેલી વધે છે. એટલે બાળકો સાથે ડીલ કરવા, વ્યવહાર કરવાનું કે વર્તન કેવી રીતે કરવું, પેરેન્ટિંગ કેવી રીતે કરવું, એ પણ સમજવું પડશે. પ્રશાંતભાઈ, ખાસ કરીને આપણે જે વાત કરી રહ્યા છીએ, ખૂબ જ ચિંતાજનક બાબત એ છે કે આ ગેમ્સ રમતા રમતા, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા કરતા બાળકો હવે બાળકો જ નથી રહી રહ્યા,
बाळपण छीनवाई रह्यू छे, शुं खास तकेदारी सावचेती माता पिताए राखवी जोईए एवुं मानो छो आप? માતા પિતાએ એ વસ્તુ નિશ્ચિત કરવી જોઈએ કે સ્ક્રીન વગરની દુનિયા પણ બાળકને મળી શકે છે, એટલે જે જે સમય જે છે બાકીનો ભણવા સિવાયનો જે સમય છે એમાં એ લોકોએ ઓફલાઈન જે બધી ગેમ્સ કે પ્રવૃત્તિ છે એમાં બાળકને વધારે ઇન્વોલ્વ કરવા જોઈએ. આપણે એ ધ્યાન રાખવાનું છે કે બાળકનો કદાચ ઘણી બધી બીજી ગેમ્સ છે, જેમ કે ટીમ ગેમ્સ છે, ફૂટબોલ છે કે બીજી કોઈ પણ ગેમ જે આવે, અથવા તો જે બાળકો ક્રિકેટ રમી શકે કે ટેનિસ રમી શકે, અથવા છેલ્લે કઈ નહીં તો માતા પિતા પોતે બાળકો સાથે બેડમિન્ટન રમી શકે, પહેલેથી જ જો આવી ટેવ પાડી હોય તો મુશ્કેલી ઓછી પડે છે. મારે ખાસ બીજી અમુક જે માતાઓને એ કહેવાનું છે કે જ્યારે બાળક ન જમે ત્યારે તમે બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દો અને એને ખવડાવો છો, એ ખૂબ ખોટું કરો છો. કારણ કે એ બાળક જે છે એ મોબાઈલ જોવે છે, એનું ધ્યાન જોવામાં જ છે, જમવામાં એકચ્યુઅલી એનું ધ્યાન નથી, પણ તમે ખવડાવો છો એટલે એક પ્રક્રિયા તરીકે ખાઈ લે છે. એટલે જે ફૂડ લેવાની જે જમવાની પ્રક્રિયા જે છે એ ખરેખર પ્રોપર રીતે થતી નથી. એટલું જ નહીં પણ એને પછી એવી પણ આદત પડે છે કે એને સ્ક્રીન જોતા જોતા જ એને જમવું પડે. એટલે દરેક વખતે તમે જુઓ કે ઘણા બધા બાળકો જમતા જમતા પણ એનો મોબાઈલ એનો ચાલુ જ હોય છે. તો જયારે બાળકો નાના હોય ત્યારે જે મમ્મીઓને એમ થાય કે મારું બાળક જમતું નથી એટલે કંઈક સ્ક્રીન પર ચાલુ કરીને બતાવું અને એને ખવડાવું તો વાંધો નહીં આવે, મારું બાળક જમી લેશે, કંઈક તો પેટમાં જશે, આ પ્રકારની જે માનસિકતા છે એ ખોટી છે. કારણ કે બાળકને જમાડવા માટે તમે જોડે બેસીને કદાચ નાનું હોય ત્યારે એને વાતચીત કરો, કોઈ સ્ટોરી કહો અને પછી એને જમાડો, આ એક શ્રેષ્ઠ રીત છે. અથવા તેની સાથે કમ્યુનિકેશન કરો એ સૌથી સારી રીત છે. અને જમવાની જગ્યાએ જ બાળકે કરવું જોઈએ એ પણ બહુ મહત્વનું છે, નહીતર પછી એ કાં તો ટીવી કાં તો બીજે કોઈ સ્ક્રીન ની સાથે આ બધી વસ્તુઓ જોડાઈ જાય છે જે ભવિષ્યમાં બહુ નુકસાનકારક થાય છે. જ્યારે મેં બીજું કહ્યું કે રમવાની વાત છે ત્યારે એ રમતો જે છે એ રમતો બાળક રમે ત્યારે એનામાં શારીરિક સ્ફૂર્તિ પણ આવે છે અને સ્ક્રીન ઉપર એની ઓબેસિટી વધે છે, બીજા લેઝીનેસ વધે છે, બીજા અનેક રોગો વધે છે, આંખોની તકલીફો વધે છે, મસલ્સની તકલીફ, મસલ્સ વીક બને છે. જ્યારે બહાર જ્યારે રમે છે આપણે બધા જાણીએ છીએ કે બાળકની ફિટનેસ ચોક્કસ વધે છે, પણ તમારે એના માટે પ્રયત્નો કરવા પડશે. હવે માતા પિતાએ જાગવું પડશે, કારણ કે અત્યારના માતા પિતા જ્યારે નાના હતા ત્યારે આવો સ્ક્રીન કે આવો સોશિયલ મીડિયા કે આવી મોબાઈલ ગેમ નહોતી, આટલી બધી આટલું બધું સ્ક્રીનનું પ્રભુત્વ નહોતું. પણ એના કરતા અત્યારે પેરેન્ટિંગ બદલવું પડશે, આપણે વિચારવું પડશે કે બાળકોને બીજી કઈ કઈ રીતે આપણે એને બિઝી રાખી શકીએ. ઘણી બધી વખત અમે સ્ક્રીન ડાયટિંગ સૂચવીએ છીએ, એટલે ઘરના બધા જ લોકો જે છે એ સ્ક્રીનને એટલા સમય પૂરતું સ્ક્રીનમાં કોઈએ જોવાનું જ નહીં અને શું કરવાનું જ નહીં. જો આવું પણ થાય તો આપણો ચોક્કસપણે ફાયદો થાય છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે ડોક્ટર પ્રશાંત ભીમાણી. તો સિનિયર સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી જોડાયા હતા. માનસિક રોગની સારવાર લેવા આવતા દર્દીઓમાં 70% બાળકો હોવાનું જ્યારે સામે આવી રહ્યું છે ત્યારે આ ખૂબ જ ચેતવણીરૂપ તમામ બાળકો માટે અને બાળકોના માતા પિતા માટે સમય આવી ગયો છે તેવું બિલકુલ કહી